મારા શરણે આવે છે, મારી સન્મુખ કોઈ પણ જીવ થાય છે એના 1 કરોડ જન્મના ગુના હું 1 મિનિટમાં માફ કરી દઉં છું. દબાણના પાદરની અંદર જોબન બગી 3 દિવસ અને 3 રાત મહેનત કરી, આંખી હોજી ગઈ, ઉજાગરા કરી કરી, અને સભાની અંદર સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન હતા અને સંતો વિરાજમાન હતા, અને જોબન બગી આવ્યા ને મહારાજના ચરણમાં બધું નાખી દીધું. અને જ્યારે સ્વામિનારાયણ ભગવાને મેણું માર્યું, કા જોબન લઈ જાઓ ને માણકી, મહારાજ હું તમારા શરણે છું. તો આજથી તમારા બધા જ ગુનામાં લો અમે કંઠી બાંધીએ, તમારા પાપ માત્ર અમને અર્પણ કરો. ત્યારે જોબન પગી એવું કીધું કે ચાંદા જેવું ચમકતું મોઢું છે ને પ્રભુ, એ કાળું ધબ્બા જેવું થઈ જતા વાર નહીં લાગે. મહારાજ કે કેમ? આકાશના તારા કોઈ ગણી શકે, ધરતીના રજકણ ગણાય, પણ પ્રભુ મેં એટલી હદે પાપ કર્યા છે કે મારા પાપ ગણાય એવા નથી, એટલા પાપ છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને એટલું જ કીધું હતું કે જોબન તમે અમને માનો છો કેવા. ત્યારે જોબન બગી કે 3 દિવસ અને 3 રાતના ઉજાગરાના અનુભવથી મને એટલી ખબર પડે છે કે તમે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો. અને સ્વામિનારાયણ ભગવાને એટલું કીધું કે જોબન જો તમે અમને ભગવાન માનો છો તો આજથી તમારા ગુના માત્ર અમે માફ કરીએ છીએ, જાઓ. વિભીષણ રામને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ માનીને શરણે આવ્યો છે, એટલા માટે એના ગુના માફ છે. અને ભગવાન કૃષ્ણે આ જ વાત ગીતાની અંદર કરી, અપી ચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્યા. કેટલી ગજબ! અપી ચેત સુદુરાચાર, હે અર્જુન, દુરાચારી નહીં પણ અતિશય કોઈ દુરાચારી હોય, અતિશય દુરાચારી મારા શરણે આવીને ભજતે મામ અનન્ય ભાગ જો મારું ભજન કરે છે ને તો સાધુ રેવ સહ મંતવ્યા, એને સાધુ માનવો. જ્યારે આપણને કોઈની નિંદા કરવાનું મન થાય ને ત્યારે વિચારવું કે ભગવાનનો ભગત છે અથવા તો ભગવાનનો કોઈ સંત છે, આ બધા અહીં સાધુ બેઠા છે, કે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના, વૈષ્ણવ સંપ્રદાયના, ઇસ્કોન સંપ્રદાયના સાધુ હોય તો એ 24 કલાકમાંથી ઓછામાં ઓછી 15 કલાક કે 12 કલાક તો ભગવાનમાં રહેતા જ છે ને, સેવામાં, ભજનમાં, કા સત્સંગમાં, કામમાં, આ તે. દરેક માણસ છે એના મનની અંદર બધું જ આવતું હોય છે, સારું મોડું કાંઈ. ઉપરથી તો આપણે બધા ટપકીને પડ્યા નથી, આપણે કાંઈ ઝાડવે પાક્યા છીએ, એમ સાધુ છે તો હું આકાશમાંથી ઉતર્યા છીએ. એટલે હારા અને મોળા બધાને વિચારો આવે ને સારું અને મોડું બધાથી થતું હોય, પણ એનો એ મતલબ નથી કે ભગવાન એને એના ઘરમાંથી કાઢી મૂકે છે. એને ખબર છે આ તો થયું છે કેવું, આપણે બધા જજ થઈ ગયા, આપણે જજ થઈ ગયા કે આને આવો દંડ દેવો જ પડે. એટલે એ ઠાકોરજીને સોંપી દે ને, એનો છોકરો છે, એ દંડ દે. અહીંયા ભગવાન કેટલી મસ્ત વાત કરે, કોટી વિપ્ર બદલા કહે, કરોડ બ્રાહ્મણોનો વધ કર્યો હોય, ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, ગૌ હત્યા કરી હોય, માંસ ભક્ષણ કર્યું હોય, એને દારૂ પીતો હોય, પણ મારા શરણે હે અર્જુન આવે છે ને 1 મિનિટમાં હું બધું જ માફ કરી દઉં છું. માત્ર શરણે આવે એટલી વાર છે. દુર્યોધને મરતા મરતા એક વાત કરી, આમ તમે જુઓ ને, ગઈકાલે હું વાંચતો હતો કે મેં સાંભળ્યું, ગાંધારી અને કુંતાજી બંનેની આમ તુલના કરીએ ને તો કુંતાજી કરતા ગાંધારી મોટી સતી છે, કુંતાજી કરતા ગાંધારી તપમાં મોટી છે. સમજો આવો,
કારણ કે કુંતાજીને તો કુવારા પણ દીકરાનો જન્મ થયો છે. ગાંધારીને ખબર પડી કે મારો પતિ આંધળો છે, ત્યારથી એને આંખે પાટે બાંધ્યા. પણ ઈ પાટા એને અધર્મને બચાવવા માટે છોડ્યા, પણ ધર્મની રક્ષા કરવા માટે ન છોડ્યા. ખ્યાલ છે ને તમને, દુર્યોધનને લોઢાનો કરવો હતો વજ્રનો, ત્યારે એને પાટા છોડ્યા. પણ ઈ જ પાટા એ ગાંધારીએ જો દ્રૌપદીની હાડી ખેંચાણી તે દાડે છોડ્યા હોત ને તો શાસ્ત્રોમાં ગાંધારી કંઈક અલગ લખાણી હોત. ન છોડ્યા એને ત્યારે. દુર્યોધન અધર્મ છે એને બચાવવા માટે ગાંધારીએ પાટા છોડ્યા અને બધું જ તપ ઢોળાઈ ગયું. આજે જેટલો ભાવથી જેટલા મહિમાથી કુંતાજીનું નામ લેવાય છે એટલા મહિમાથી ગાંધારીનું નથી લેવાતું. અને મોટો તફાવત હું કે કુંતા કૃષ્ણના શરણે છે, જ્યારે ગાંધારી કૃષ્ણથી હામી છે. દુર્યોધન મરતા મરતા એમ કહે છે કે મારી પાસે બધું જ હતું, ધર્મ હતો, નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતને પાળનારા ભીષ્મ પિતામહ મારી હારે હતા, પોતાના ચામડાને ઉતેડી અને દાન કરી શકે એવો દાતાર કર્ણ મારી હારે હતો, પોતાના બ્રહ્મની અંદર સ્થિત રહેનારા કુ મારા ગુરુ એવા દ્રોણાચાર્ય મારી સાથે હતા, તપસ્વીની મારી માં ગાંધારી મારી સાથે હતી, શું મારી હારે નહોતું, કુળ ગુરુ મારી હારે હતા, ધર્મ બ્રહ્મચર્ય દાન ધર્મ બધું જ મારી હારે હતું, તપી મેરા પરાજય ક્યું હુઆ. અને તું એ જવાબ આપ્યો, દુર્યોધન તું માનતા હૈ સબ ધર્મ તેરે સાથ હૈ, લેકિન જહાં કૃષ્ણ હોતા હૈ વહી ધર્મ હોતા હૈ, ઓર જહાં ધર્મ હોતા હૈ વહી કૃષ્ણ હોતા હૈ, ઓર જહાં કૃષ્ણ હોતે હૈ ને વિજય વહી હોતી હૈ. તમે જોવો, પણ એ પાંચે પાંચ જણા એ ઠાકોરજીને હારે રાખ્યા હતા ને, એટલે મહાન ગણાણા, ધર્મવાન ગણાણા, કે જહાં કૃષ્ણ હોતે હૈ ને વહી ધર્મ. અને આ બધા હારા હારા હતા, ભીષ્મ દાદા નિષ્ઠિક બ્રહ્મચારી હતા, ભગવાન હામાં થયા, દ્રોણાચાર્ય ભગવાન હામાં થયા, કર્ણ ભગવાન હામો થયો, ગાંધારી ભગવાન હામી થઈ, શાસ્ત્રોની અંદર એને હારા નથી કહેવાના, કઈ કઈ ભગવાનની માં છે પણ ભગવાન હામી થઈ. તો આજે પોતાની દીકરીનું કોઈ કઈ કઈ નામ પાડે, કોઈ મંત્ર પાડ્યું નગર, કઈ કઈ નામ હારું છે જોવન ભાઈ, બોલવામાં લાગે રૂપાળું કઈ કઈ, પણ રાખે કોઈ, કોઈ નો રાખે. કારણ, કારણ માત્ર એ કે ભગવાન હામી થઈ, બીજું કોઈ કારણ નથી. પાંડવો ભગવાન હારે રહ્યા, ભગવાનની પાછળ પાછળ રહ્યા, એટલે એનું કામ થયું. વિભીષણ આમ જો તો કુલથી વિપરીત થઈ ભગવાનના શરણે આવ્યો છે, ઘણા તેને કુલ ખાતી ગઈ, ઘર કા ભેદી લંકા ઢાઈ, હા રાવણ જ બોલે તું કુલ ઘાતી છો, વિશ્વાસ ઘાતી છો, પણ શાસ્ત્રોની અંદર વિભીષણની પૂજા થાય રાવણની નથી થતી, કુંભકર્ણની નથી થતી, ઇન્દ્રજીતની નથી થતી, વિભીષણની થાય છે. ભગવાનના શરણનો એટલો મોટો મોટો મહિમા છે, એટલો મોટો મહિમા, એટલો મોટો મહિમા છે ભગવાનના ચરણના પ્રતાપનો, કે તમે ગમે એવા છો એના થાવ છો એટલે 100% હારા થઈ જાઓ છો. હારાય થઈ જાઓ છો ને, સાચાઈ થઈ જાઓ છો.
આ પાંડવો ને કૌરવો કુંતા અને ગાંધારીનું બે દાખલા છે યાર, અદભુત છે.